કુદરતની કમાલ અને સંત શ્રી કાશીગરજીના ચીપિયાથી ચૈતન્ય થયા છે ચિત્રોડના પાતાળેશ્વર મહાદેવ. ધર્મની નજીક લઈ જઈને જીવને મહાત્મય સમજાવતા શ્રાવણની વિદાય વેળાએ આવવું જોઈએ એક સંત, જો ધારે તો કેવી કઠિન તપશ્ચર્યા કરી શકે એના એક અદ્ભુત ઉદાહરણ સમા મંદિરના દર્શન કરી આવો આપણે શ્રાવણની ભક્તિભીની વિદાય આપીએ. રાપરથી ચિત્રોડ અને ચિત્રોડ ગામથી 1 કિલોમીટર અંદર જાઓ એટલે કુદરતે વરેલું અનુપમ સૌંદર્ય તમને આવકારે છે. ઉતાર ચડાવવાળા સિમેન્ટ રોડની સંભાળ લેવામાં નથી આવી, નહીતર તો તમે ચિત્રોડથી પહેલાં રબારીઓની વસ્તી ધરાવતા જેઠાસરી ગામેથી પણ જઈ શકો. ટૂંકમાં રોડની બહુ નજીક છતાં ગિરિકંદરાની ગોદમાં રહેલી આ જગ્યા આઝાદીના ઇતિહાસ સાથે જોડાયેલી હોવાની વાત પણ અહીં જાણકારો દ્વારા કહેવામાં આવી છે. તો આવો કરીએ કાશીગરજીની જગ્યા એટલે કે પાતાળેશ્વર મહાદેવના દર્શન. મેરુને ખોદવાની મહેનત કરીને કાશીગરજી નામના સંતે અહીં ફક્ત એક ચીપિયાથી જે પહાડને કોતર્યો છે એ કોઈ સામાન્ય માણસનું તો કામ નથી જ. આવા આયામને અંજામ આપવા માટે કુશાગ્ર બુદ્ધિ ક્ષમતા અપાર ધૈર્ય અને અવિચળ શ્રદ્ધા હોય તો જ શક્ય બને છે. અને આ તમામ બાબતો સાથે જ્યારે ભક્તિ ભળે છે ત્યારે સર્જાય છે પાતાળેશ્વર મહાદેવ જેવું મંદિર. પહાડની પરવા કર્યા વગર પાકા પથ્થરના આ પહાડમાં કાશીગરજી બાપુએ કમાલ કરી છે, આવો તમારી નજરે જ જોઈ લ્યો. કહેવાય છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં જેમણે અપ્રિતમ શૌર્ય બતાવ્યું હતું એવા 4 વીર સૈનિકો મહારાણીની હાર બાદ સંસાર ત્યજી અલગ અલગ જગ્યાએ તપ કરવા જતા હતા, જેમાં ભભૂતગીરી બાપુ, બાદરગઢ, જ્ઞાનગરજી બાપુ, ભૂટકિયા, કાશીગરજી બાપુએ અહીં ચિત્રોડ અને જેઠાસરી ગામની વચ્ચે નદી કિનારે આવેલી આ રમણીય જગ્યાને ચેતન કરી રાપર તાલુકાની આ પવિત્ર ભૂમિને ધન્ય બનાવી છે. વધુ કાંઈ નહીં, પરંતુ શ્રાવણના છેલ્લા દિવસે દર્શન કરીને ધન્ય બનીએ. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. પાતાળેશ્વર મહાદેવ મંદિર ચિત્રોડ ગામથી લગભગ 1 કિલોમીટરના અંતરે અને જેઠાશ્રી ગામ જે આખે આખું ગામ રબારીઓનું છે એનાથી એ પણ એટલું જ. તો તરફ ગિરિકંદરાઓની નીચે એટલે કે જમીનની સપાટી ઉપર નીચે આવેલું આ પાતાળેશ્વર મંદિર. પાતાળેશ્વર મંદિરનો એક એવો ભવ્ય ઇતિહાસ છે કે અહીં તપ કરતા આજથી 200 થી 250 વર્ષ પહેલાં તપ કરીને ગયેલા કાશીગરજી મહારાજે અહીં સંપૂર્ણ આ ભોંયરાની અંદર એક જેને એન્જિનિયરિંગ કૌશલ્યનો અદ્ભુત નમૂનો કહી શકાય એમનું આ મંદિર હું તમને અત્યારે બતાવું છું, કે પછી આપણે મળીએ જયેન્દ્ર મહારાજને કે જે આ મંદિર વિશે આપણને આ મંદિરનો ઇતિહાસ અને ભૂગોળ આપણે સમજાવશે. તો આવો સંજીભાઈ આપણે જોઈ પાતાળેશ્વર મંદિર. મિત્રો, આ પ્રવેશ દ્વાર છે, અહીંથી તમે પ્રવેશ કરો એટલે ભોયરો ચાલુ થઈ જાય. હવે આ ભોયરામાં અહીં એન્જિનિયરિંગ કૌશલ્યનો નમૂનો હવે આવે છે. અહીં હું તમને બતાવીશ બાપુનો ઇતિહાસ કે જ્યાંથી ઇતિહાસ બાપુએ આ મંદિરનું નિર્માણ કર્યું છે. આ આખા ભોયરાને જે કંડારિયું છે અહીંથી આપણે અંદર જશું. અંદર જાઉં એટલે એમને ઉભા ઉભા નહીં જવાય, મારે નીચે બેવું પડશે. હું સમજીભાઈ કહી કે તમે પણ નીચે આવો અને અંદર આવજો. અહીંથી તમને કીબીયાની કરામત દેખાતી ચાલુ થશે. મિત્રો, અહીં જ્યાં જ્યાં તમે નજર કરશો ત્યાં પીપિયા કાંકડાના માફક ચાલ્યો છે, ઊભું નથી થવાતું અને ઊભો થઈ શકાય એવી પરિસ્થિતિ પણ નથી. એકદમ લગભગ સમજી લો કે ઓછામાં ઓછું 100 ફૂટથી પણ વધારે આ ભોયરામાં ખોદાણ થયું છે ને એકમાત્ર પીપિયાથી જેવું થઈ. બાપુની બુદ્ધિ કુશાગ્રતા, એન્જિનિયરિંગ કૌશલ્યતા કે તપનો પ્રતાપ જે કયો પણ તમે જોઈ શકતા હશો કે કઈ પરિસ્થિતિમાં હું અંદર જવું છું. હવે ત્યાં આપણે આગળ વધીએ તો મને ત્યાં એક જેને બે નંબર કૌશલ્ય કહેવાય એવું કૌશલ્ય બાપુ અહીંયા દેખાડવું છે. મંદિરથી જતાં પહેલાં અહીં પાણી લેવા માટે એક કુવાનું નિર્માણ થયું છે, જેમાં 200 વર્ષ પહેલાં એમાં પાડેલા કુવાનું પાણી હજી પણ અંદર છે અને ગુપ્તો નદી એક લોકો હતા નહીં પણ વાસ્તવિકતા છે. આ તમે જોઈ શકો છો કે ભગવાન ભોળિયાનાથે જે આ બેટને ગયા ત્યાં જવા માટે ફરી એક સાથે ભોળ્યું અને ભોલને જે રીતે બનાવવામાં આવી છે ગુજરાત
તો મિત્રો આ છે આપણા સંતોની ગરિમા, આ છે આપણા સંતોની એક દીર્ઘ દ્રષ્ટિ, આ છે આપણી કુશાગ્રતા અને આ છે આપણી કારીગરી. તો મિત્રો આપણે પાતાળેશ્વર મહાદેવનો સમગ્ર મેં જેમ તમને વાત કરી હતી, જયેન્દ્ર મહારાજને પૂછશું કે મહારાજ કાશીદેવજી બાપુ વિશે અને આ મંદિર વિશે આપ શું કહો. જય મહાદેવ. હું જયેન્દ્ર રાજગોર, ગામ ચિત્રોનો રહેવાસી છું. આ અમારું મંદિર અતિ પૌરાણિક મંદિર છે, અંદાજે 200-250 વર્ષ જૂનું. કાશીગર દાદા એ નામના મહંતે એમની આગળ દેરી છે, એમની સમાધિ છે. એમના પછી બીજા એમના અનુયાયીઓ આવ્યા, એમની પણ સમાધિની દેરીઓ છે. બહુ સુંદર મજાના વિસ્તાર, ઉપવન જેવો આ વિસ્તાર, જાણે કોઈ ઋષિનો આશ્રમ હોય એવી જગ્યા પર અહીંયા મહાદેવના બેસણા છે. શ્રાવણ માસમાં અહીંયા અમારા આજુબાજુના 14-15 ગામ નહીં, લગભગ કચ્છ ગુજરાત અને પૂરા ભારતમાંથી આખા વર્ષ દરમિયાન અનેક શ્રદ્ધાળુ આવે છે. ખાસ એક આ મંદિર પાતાળેશ્વર મહાદેવ એટલે કે શિલા પથ્થરમાંથી બનાવીને ચીપિયા દ્વારા કોતરણી કરી અને ઊંડું ભોયરું છે. ભોયરા અંદર શિવલિંગ છે જે ચૈતન્ય છે. ઘણા શ્રદ્ધાળુ અહીંયા આવે છે. અંદર હિંગરાજમાની એક મૂર્તિ અને અંદર મંદિર છે. હિંગરાજમાના બેસણા છે જ્યાં કાશીગર દાદા તપ કરતા હતા. બહુ સુંદર મજાનું આ મંદિર આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે, માનસિક શાંતિ આપે છે. જે પણ મહારાજ હું તમને રોકીશ, કાશીગર દાદાની જે એક આ જે એન્જિનિયરિંગ કૌશલ્ય એ સમય આજથી 200-250 વર્ષ પહેલાં અને એનું હજી સુધી જે કાંઈ આ તો તમે તમારા વડીલો પાસેથી કે કોઈ કાશીગર બાપુને કોઈ એવા કોઈ આપણી પાસે કોઈ એવો વિચાર કરો બાપુ ક્યાંથી આવ્યા હતા કે આપણે એનું વાગણ ના. એટલે એવું છે, ઇતિહાસ તો થોડો સમય જાય, અમુક જગ્યાએ લખેલો નથી હોતો, અમુક હોય છે, પણ આને લોકવાયકા કહી શકાય. લોકવાયકા પ્રમાણે અમે સાંભળ્યું, વડવા પાસ કરી એવું સાંભળ્યું છે કે એક સમયે અંગ્રેજો સાથેની લડાઈમાં અમુક જે ક્રાંતિકારી હતા દેશપ્રેમી, એમને દેશવટો આપવામાં આવ્યો, પછી ત્યાંથી ક્યાંથી ભાગીને જંગલમાં પોતે બેસણા કર્યા, તપ કર્યું અને સિદ્ધ પુરુષ થયા. એના પછી અનેક અનેક લોકવાયકો હોય છે, જેમ કે તપ કરીને કોઈ સાથે ઘણું બધું મેળવ્યું હોય. એટલે આમાં તો લોકવાયકા અને કહી શકાય કે ટૂંકમાં આ એવું એક મંદિર છે. મંદિર તો બધે જ્યાં આપણને દેખાય ત્યાં ભગવાન છે. માની લો દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, વિશ્વેશ્વર જાઓ, નાસિક જાઓ, પણ આ મંદિરની વિશેષતા કહું, મેં તો મારો પર્સનલ અનુભવ કહું છું, મારા અંગત મિત્રો કે કોઈ પણ પરિચિત વ્યક્તિને હું અહીંયા લઈ આવું છું. હું પણ બ્રાહ્મણ છું, જ્યારે હુકમ થાય ત્યારે આવી જાઉં છું. પણ કહેવાનો મતલબ જે આવી દર્શન કરે છે એ અનેક વાર ખેંચાઈને આવે છે. મહાદેવનું હુકુમે થાય છે અને પોતાની ઈચ્છા થાય છે કે ચાલો મહાદેવના ધામમાં જઈ આવીએ. એટલે આ મંદિરમાં દર્શન કરવું એક ભાગ્યની વાત છે. બીજું ખાસ વાત મારા મત મુજબ કહું, ઘણું બધું લોકો દરેકની અલગ દ્રષ્ટિ હોય છે, મારા મતે એવું કહું છું કે આજના યુગમાં મંદિરો થોડાક વધારે સારા સારા બનતા હોય છે, જેમાં નવી ટેકનોલોજી મતલબ નવા ઘૂમટ ને બધું હોય. આમાં ખાસ વિશેષતા એ છે કે આધુનિક કંઈ નથી, બહુ પ્રાચીન જૂનું અને બધું. જે તમે કન્સ્ટ્રક્શન આર્કિટેક્ટની વાત કરી, આર્કિટેક્ટ એવું છે કે બધું આ ભૂકંપમાં પણ કાંઈ થયું નથી, એક ડુંગર અંદર બનાવેલ છે ને બહુ મજાનું છે. એક વખત દર્શન કરવા જોઈએ જે મહાદેવનો ભક્ત છે, શ્રદ્ધા ધરાવે છે. ધેન બીજું એ કહી શકાય કે આ એક પિકનિક પ્લેસ પર માની શકાય કે તમે ફેમિલી સાથે આવી શકો. ગાર્ડન છે, મોટું જગ્યા છે, સારી વ્યવસ્થા છે.
તો એક વખત મુલાકાત લેવી જોઈએ. તો આ ધનરા મહારાજ જેમણે મંદિર વિશે એકાદ આલ્બમ પર બહાર પાડેલો છે, હું માનું ત્યાં જય કાશીગર દાદા, જય કાશીગર દાદા એવું કોઈક આલ્બમ પર બહાર પાડેલો છે. અને અત્યારે જે આપણે વાત કરી હકીકતમાં સમજવા જેવી વાત એ છે કે આ મંદિરને ક્યાંય ઘૂમટ તમને ક્યાંય દેખાશે નહીં, કારણ કે આ ડુંગરની અંદર છે. એટલે આવા પ્રાચીન મંદિરના દર્શને આવું એવી માનવ તરફથી વિનંતી સાથે ઘનશ્યામ બારોટ મહાસકુલા ન્યૂઝ કાશીકર દાદાની જગ્યા ચિત્રોડ કરશે.